Namo Loe Sabbasambuddha. Acharya Kund Kund Dev Dwara Rachit Panchastikai Sangrahani 127 ગાથા પર આપણી ચર્ચા થઈ. ગઈકાલે 126 અને 127 એ બે ગાથામાં ભેદ જ્ઞાનની ચર્ચા કરી. ઉદગલ દ્રવ્યમાં સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એવા ગુણો છે અને પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન જીવ દ્રવ્યમાં આવા પ્રકારના ગુણો હોતા નથી. જીવ દ્રવ્ય પોતે અવ્યક્ત, અરસ, અગંધ, અરૂપ અને અશબ્દ એવા લક્ષણોથી યુક્ત છે એ વાત આપણે ગઈકાલે કરી હતી. ભેદ વિજ્ઞાનની ચર્ચા અને ભેદ જ્ઞાનની ચર્ચા પણ થઈ કે બે પરપદાર્થ વચ્ચે ભેદ જાણવો એનું નામ તો છે ભેદ જ્ઞાન, અને સ્વ અને પર વચ્ચે ભેદ જાણવો એનું નામ છે ભેદ વિજ્ઞાન. બે દ્રવ્ય વચ્ચે ભેદ કરવાનો નથી પણ ભેદ જાણવાનો છે. આ વાતને થોડી આપણે સમજીએ કે કીડીનું શરીર છે અને કીડીના શરીરમાં આત્મા છે, તો એ કીડીના શરીરને અંદર રહેલા આત્માથી એને જુદો કરવાનો નથી પણ જુદો જાણવાનો છે. બે દ્રવ્યને જુદા કરવાનું નામ તો હિંસા નામનું આ પાપ છે કે કીડીના શરીરથી કીડીમાં રહેલા આત્માને જુદો કરીએ તો શું થાય કે કીડી મરી જાય, તો એ જુદો કરવાનું નામ તો છે હિંસા. અને એ આત્માને કીડીના શરીરથી જુદો જાણવો એનું નામ છે ભેદ જ્ઞાન રૂપી અપૂર્વ ધર્મ. એવી રીતે બધા શરીરમાં લેવાનું કે કોઈને પશુનું શરીર છે કે સ્ત્રીનું શરીર છે કે પુરુષનું શરીર છે, તો એ પુરુષનું શરીર હોય અંદર આત્મા છે એ બેને અલગ અલગ નથી કરવાના, અલગ અલગ જાણવાના છે. અલગ અલગ કરશું તો આત્મા નીકળશે, શરીર રહી જશે, તો એ તો થઈ હિંસા. અને એ ભલે એમ નામ રહ્યા બે ભેગા, પણ એને જુદા જાણવાના એમ કે આ શરીર અંદર રહેલા આત્માથી જુદું છે અને આત્માનું સ્વરૂપ જુદું છે એમ જાણવાનું નામ થયું ભેદ જ્ઞાન. આ વાતને હવે કોણ બતાવશે, શું કરવાનું નથી અને શું કરવાનું છે? બોલ બઢિયા. શું કરવાનું નથી? બે દ્રવ્યને જુદા જુદા કરવાના નથી પણ બે દ્રવ્યને જુદા જુદા જાણવાના છે. ફરીથી બોલ. બે દ્રવ્યને જુદા કરવાનો જે ભાવ છે એ ભાવનું નામ શું છે? હિંસા. બહુ સરસ. અને બે દ્રવ્યને જુદા જુદા જાણવા એનું નામ શું છે? બહુ સરસ, ભેદ જ્ઞાન. બેસ. તો એ રીતે છે કે આ કીડીનું શરીર અને શરીરમાં રહેલો આત્મા આ બંને જુદા જુદા કરવાના નથી અને જાણવાના છે. બીજી વાત કે ભેદ રૂપે જાણવાથી અભેદ સ્વરૂપ સમજમાં આવે છે. ત્રણ ગ્લાસ છે, એક ગ્લાસ છે સ્ટીલનો, બીજો ગ્લાસ છે ચાંદીનો અને ત્રીજો ગ્લાસ છે સોનાનો. આ ત્રણ ગ્લાસ છે અને ત્રણે ત્રણ ગ્લાસમાં
એક જ સરખું પાણી ભરેલું છે, પણ જ્યાં સુધી એ પાણીને આપણે ગ્લાસ સાથે જોડીને દેખીએ છીએ ત્યાં સુધી આપણને પાણીમાં પણ ફેરફર જ દેખાય છે, પણ જો એ પાણીને સ્ટીલના ગ્લાસથી, એ પાણીને ચાંદીના ગ્લાસથી અને પાણીને સોનાના ગ્લાસથી જુદું જાણીએ તો શું થશે કે ત્રણેય પાણીમાં હવે ભેદ ન રહ્યો, કારણ કે ભેદ કોના કારણે હતો, ગ્લાસના કારણે પાણીમાં ભેદ નહોતો. તો એવી રીતે પેલા આપણે શું કર્યું, ભેદ રૂપે જાણ્યું, પાણીને ગ્લાસથી ભેદ રૂપે જાણ્યું તો બધા જ પાણી એક સરખા જણાયા. એવી રીતે દરેક આત્માને શરીરથી અલગ કરીને જાણીએ તો દરેક આત્મા એક સમાન અભેદ રૂપે એક રૂપે જાણી શકાય છે. કોણ બતાવશે ત્રણ ગ્લાસનું દ્રષ્ટાંત આપીને? બોલ વિશાલ. સ્ટીલનો ગ્લાસ, ચાંદીનો ગ્લાસ, પછી ત્રણેયને પાણીના ગ્લાસ સાથે જોડીને પાણીને દેખીએ તો પાણીમાં ભેદ દેખાય છે, અને ત્રણેયને ગ્લાસથી જુદા કરી દઈએ તો ત્રણેય પાણીમાં ભેદ દેખાય છે નહીં દેખાય. તો એવી રીતે આત્માને શરીરથી જુદો જાણીએ ભેદ નહીં દેખાય, અને શરીરની સાથે દેખશું તો ભેદ દેખાય. બહુ સરસ. તો જો અહીંયા એ વાત બતાવે છે 126મી અને 127મી ગાથામાં જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એના માટે જ આ વાત બતાવી કે શરીર અને આત્મા વચ્ચે ભેદ કરવાનો નથી પણ ભેદ જાણવાનો છે. આ એક વાત. અને બીજી વાત કે બે દ્રવ્યને ભેદ રૂપે જાણીએ એટલે કે આત્માને શરીરથી ભેદ રૂપે જાણીએ તો આત્મા આત્મા વચ્ચેનો ભેદ ટળી જાય છે. બરાબર. આ બે વસ્તુ લખવાની છે, લખી લો. ગીતા, રીટા, પ્રિયંકા ત્રણે આ બાજુ લાઈનમાં આવી જાઓ. શોભના, બધા બે લાઈન કરો. દક્ષા પહેલી લાઈનમાં આવતી, પાછળ કોણ છે, આવી જાઓ. હા લખો. બે દ્રવ્ય વચ્ચે આ 126-127 માં જ લખવાનું છે. બે દ્રવ્ય વચ્ચે ભેદ કરવાનો નથી પણ ભેદ જાણવાનો છે. કોઈ આત્માને શરીરથી જુદા કરવાનો ભાવ હિંસા નામનો અધર્મ છે. અને આત્માને શરીરથી
જુદો જાણવો તે ભેદ વિજ્ઞાન રૂપી પરમ ધર્મ છે। હવે નવામાં આમાં તે 126-127માં આત્માને શરીરથી ભેદ રૂપે જાણવાના ફળમાં समस्त आत्माओं वच्चे अनादि काल थी मानेलो ભેદ ટળી જાય છે। આ વાત 126-127માં થઈ, આટલી ચર્ચા આપણી બાકી હતી। હવે 128, 129 અને 130 આ ત્રણેય ગાથા એક સાથે છે, એટલે તમે લખો ને એટલે એ રીતે લખજો। 128, 29 અને 30 એ ત્રણે ત્રણ, 128, 129, 130 આ ત્રણેય ગાથા જોડકા રૂપે છે। આ ત્રણ ગાથામાં આજથી એ ગાથા પર આપણી ચર્ચા પ્રારંભ થાય છે। એમાં એ બતાવે છે કે આપણે જે આ સંસાર ચક્રમાં અત્યારે અહીંયા પરિભ્રમણ કરીએ છીએ, એ સંસાર ચક્રનું પરિભ્રમણ કેવી રીતે નિર્મિત થયું છે, સંયોગ અને વિયોગ, અનુકૂળતા અને પ્રતિકૂળતા, કર્મના બંધ અને કર્મના ઉદય, ઋણાનું બંધ, આ બધા સિદ્ધાંતોની ચર્ચા આ ત્રણ ગાથામાં બતાવશે। અહીંયા સૌથી પહેલા એ કહે છે કે સંસારી જીવોને પરિણામ થાય છે, એ પરિણામ વડે જીવને કર્મનો બંધ થાય છે અને કર્મના ફળમાં એ ચારેય ગતિમાં એનું પરિભ્રમણ થાય છે। તો સૌથી પહેલા એ પરિણામની વાત કરીએ કે જીવને જે પરિણામને ભાવ થાય છે, એ ભાવની પાછળ પોતાના શરીરમાં રહેલી એકત્વ બુદ્ધિના કારણે આપણે શરીરની અનુકૂળતાને જે યોગ્ય હોય એવા સંયોગોમાં રાગ, અને શરીરની અનુકૂળતાને જે યોગ્ય ન હોય અર્થાત પ્રતિકૂળતા રૂપે હોય એમાં આપણે દ્વેષ કરીએ છીએ। અહીંયા એ કહે છે કે શરીરની જે અવસ્થા છે એ અવસ્થામાં આત્માના ભાવ એ કામ નથી કરતા, પણ આત્મા માને છે કે આ શરીરમાં મારા ભાવ કામ કરે છે અને એના કારણે નવા કર્મોનો બંધ થાય છે। બે વાત સમજો, આ બાજુ કે બીમારી આવી એક પહેલી વાત, બીજી વાત બીમારી મટી ગઈ। તો બીમારી આવી અને મટી, ગઈકાલે બપોરે 12 વાગે તાવ આવ્યો અને
હવે તાવ આવતા ડોક્ટર પાસે જઈને દવા લેવાનો વિચાર આવ્યો અને દવા લીધી અને આજે બપોરે 12 વાગે તાવ મટી, 24 કલાક સુધી તાવ રહ્યો. તો ગઈકાલે બપોરે 12 વાગે જે તાવ આવ્યો હતો અને આજે બપોરે 12 વાગે તાવ મટ્યો. જ્યારે બપોરે 12 વાગે તાવ મટે છે ત્યારે અજ્ઞાની શું માને છે? એમ માને છે કે મેં ડોક્ટરની દવા લીધી એટલા માટે આ તાવ મટ્યો, મેં શરીરનું ધ્યાન રાખ્યું એટલે તાવ મટ્યો, આ તાવ ગયો એ મેં આટલા ભાવ કર્યા, વિચાર કર્યા ને કે આમ આ દવા લો, આ ડોક્ટર પાસે જાઓ, આમ કરું, ખર્ચો થાય તો પણ ખર્ચો કરું, આ બધા જે ભાવ થયા એ ભાવના કારણે આજે બપોરે 12 વાગે તાવ મટ્યો. અહીંયા એ કહે છે કે તાવ જ્યારે તમને કાલે બપોરે 12 વાગે આવ્યો તો ત્યારે કાલે બપોરે 12 વાગે તમે કેટલી કોશિશ કરી હતી કે તાવ મને આવે, કેટલા ભાવ ભાવ્યા હતા, કેટલા વિચાર કર્યા હતા? કે કોઈ વિચાર નતો કર્યો, આત્માએ કોઈ ભાવ નતો ભાવ્યો ગઈકાલે કે મને તાવ આવે, પણ કોઈ કર્મનો ઉદય આવ્યો કે તાવ આવ્યો, આત્માએ ભાવ પણ ન કર્યો તોય. તો એ કહે છે કે આજે જે તાવ મટ્યો છે એના માટે પણ એમ માનો કે ભાવ કરવાના કારણે નથી મટ્યો, કોઈ પુણ્યના કર્મનો ઉદય આવ્યો કે આજે આ તાવ મટ્યો, ભાવના કારણે નહીં. કારણ કે આજે તમે ભાવ કર્યો કે તાવ મટે એના કારણે જો તાવ મટ્યો હોય તો કાલે તાવ આવવા માટે તો આવે એવો ભાવ તો કર્યો નતો. પણ વાત એ છે કે બંને સ્થિતિમાંથી આપણે એક સ્થિતિ જે છે જે તાવ મટ્યો એ એનું કરતા પણ તો પોતાના ઉપર કે ડોક્ટર ઉપર કે દવા ઉપર નાખીએ છીએ, અને તાવ આવવાનું જે કરતા પણ છે એને આપણે કર્મના ઉદય ઉપર છોડી દઈએ છીએ કે જોને હમણાં મારા કર્મ થોડા ઠીક નથી ચાલતા એટલા માટે આ બીમારી આવી છે. પણ બીમારી મટાડવા માટે પોતે જે મહેનત કરે છે એમાં કર્તૃત્વ પોષે છે. અને જ્ઞાનીની સ્થિતિ શું છે? જ્ઞાની માને છે કે ગઈકાલે બીમારી આવી એમાં પણ મારો ભાવ નતો, પણ પૂર્વના કોઈ કર્મનો ઉદય હતો, અને આજે જે બીમારી મટી એમાં પણ પૂર્વના કોઈ પુણ્યના કર્મનો ઉદય છે. જો એ પુણ્ય કર્મનો ઉદય ન હોત તો આ 24 કલાક શું 48 કલાક પણ અને 72 કલાક પણ, 96 કલાક પણ, 4 દિવસ પણ એ તાવ રહેત. પણ આ તાવ મટ્યો તો એ સમયે જાગૃતિ વર્તે કે કોઈ પૂર્વ કર્મનો ઉદય છે, આમાં મારું ક્યાંય કર્તૃત્વ નથી. પણ જ્યાં અનાદિથી અજ્ઞાનીને મિથ્યાત્વ ભાવ પડેલો છે એટલે જે અનુકૂળતા રૂપે સંયોગ પરિણમે છે ત્યાં તો એનું કરતા પણ એમ છે કે આ મારા કારણે થયું, અને પ્રતિકૂળ રૂપે ન જોઈતું હોય એવા રૂપે થાય ત્યાં એમ માને છે કે આ કોઈ કર્મના ઉદયથી થયું. તો સૌથી પહેલા તો અહીંયા એ કહે છે કે પરિણામના કારણે એ શરીરમાં રહેલા પોતાના ભાવના કારણે જ તે શરીર છૂટતું નથી. લો ઓફ એટ્રેક્શનનો એક સિદ્ધાંત કે તમને જે જોઈતું હોય એ તમને મળે, તમને જેમાં સૌથી વધારે રસ હોય એ તમને મળે. તો આ રીતે દેખવામાં આવે તો અનાદિથી અજ્ઞાનીને શરીરનો રસ છે અને એના કારણે એને અનાદિથી શરીર મળ્યું છે, શરીર છૂટતું નથી. જેને શરીરને સાચવવાનો બહુ વધારે ભાવ છે અહીંયા કર્મ એને કહે છે કે તમને શરીર હજી મળશે, સાચવે રાખજો. પણ જેને શરીરના પ્રત્યે લક્ષ નથી એને પછી શરીરનો યોગ પણ થતો નથી, એટલે કે એ અશરીરી સિદ્ધ દશાને પ્રગટ કરે છે, પ્રાપ્ત કરે છે. આપણી જે શરીરના સાથેની જે એકત્વ અને મમતા બુદ્ધિ છે એના જ કારણે પછી કષાયોના ભાવની ઉત્પત્તિ અને પરંપરાથી રાગાદી ભાવનું પરિણમન થાય છે. જે કષાયરૂપ માયારૂપ પરિણામ થાય છે જેના કારણે આમાં સંકલેશ પરિણામની ચર્ચા આવશે. છઠાળામાં તમે વાંચ્યું હતું ને કે વદબંધન આદિક દુઃખ ઘને, કોટી જીવતે જાતન ભને, પછી
अति संक्लेश भावते मर्यो घोर स्वभ्रसागर में पर्यो। तो ये अत्यंत संक्लेश परिणाम थी, मायाना परिणाम थी, ए त्या जईने जन्मे छे नरकना अंदर जईने। कारण के मनमा कई छे अने बारमा कई छे, आपणामा पण ए जे मायाना परिणाम छे एना कारणे अनादि थी संसार वध्यो छे। एक व्यक्ति पोते घणु बधु भणे छे, भणीने होशियार थईने एक सरस मजानी नौकरी लागी। हवे नौकरी जे जग्या उपर एने मळी त्या काचनी आखी ऑफिस अने सरस मजानी मोटी खुर्शी अने अंदर जईने त्या पोते पहला दिवसे बैठो। पहला दिवसे त्या ए रीते बैठो जाने पोते मोटो सेठ बनी गयो। पछी रोज रोज एवी रीते त्या जाय अने पोते अहंकार करे। एक माणस मळवा माटे आवे छे, सादा कपड़ा पहेर्या छे, के साहेब हूँ अंदर आऊ, तो के ना थोड़ी वार पछी आवजे बेस। अंदर कई काम हतुं नहीं पण एने बहार जाणी जोईने बेसाड्यो, कारण के आवुं बधुं करन तो अंदर पेला माणस ने एम लागे आ बहु मोटा साहेब छे, अंदर आटला बधा काम मां हशे एटला माटे थईने मने अंदर नथी बोलावा। थोड़ीक वार थई पाछो के साहेब हूँ अंदर आवुं, त्यां फोन हाथ में लई लीधो, नोनी उभी था आवी जाय। तो साहेब સાહેબે ફોન લીધો હાથમાં અને ફોનમાં વાત કરવા માંડ્યા, હાલો હા કેટલા કરોડ રૂપિયા મોકલાવાના છે? અચ્છા અચ્છા આટલા કરોડ રૂપિયા, હા હા હું મોકલાવી દઈશ આટલા કરોડ। આમ ખોટે ખોટો કોઈ સામે વાત કરતો નથી, પણ પેલા માણસને દેખાડવા માટે કે જો હું કેટલો મોટો શેઠ છું। પછી ઘણી વખત સુધી આવી રીતે વાત કરતો રહ્યો એટલે સામે પેલો માણસ હતો એ કંટાળ્યો, એ કે સાહેબ હું આવું? તો કે હું છે ભાઈ તારે ક્યારનો બોલ બોલ કરે છો, આવું આવું આવું, હું કામમાં તને ખબર નથી પડતી, મારે કરોડો રૂપિયાનો અહીંયા વેપારની વાત ચાલતી હોય, બિઝનેસ ચાલતો હોય અને તું વચ્ચે હેરાન કરે છે। તો કે સાહેબ હું શું કામ આવ્યો તમને ખબર છે? તો કે બોલ। કે મને એક અરજી મોકલવામાં આવી હતી કે તમારો ફોન અઠવાડિયાથી બંધ પડ્યો છે, હું એ ઠીક કરવા આવ્યો છું। તમારો ફોન તો બંધ છે કે? તરત જ આરે ફોન હેઠો મૂક્યો અને રોવા જેવો થઈ ગયો, કે ખોટે ખોટું અભિમાન કર્યું, કારણ કે આ માણસને તો ખબર પડી ગઈ કે ફોનમાં તો વાત કરતો નહોતો। તો આવો જે પરિણામ છે એ ભાવ, એ માયાનો ભાવ છે, કે તમારા અંદર કંઈક હોય બીજું અને બહારમાં તમે દેખાડો છો કંઈક બીજું। સૌથી વધારે આ સંક્લેશ પરિણામના કારણે છેલ્લી ઘડીએ મરતી વખતે એવા પ્રકારના પરિણામ સાથે જીવ મરે છે કે અનાદિથી જ્યાં પોતે સંસારમાં હતો ત્યાં 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 જ રહે છે, ગમે એટલા તપશ્ચરણાદિ કરીને પણ। એટલે જેમ આપણે ઓલા બળદનું કીધું ને કે બળદ બહુ ફરે ઘાટીની ઘાણીમાં, બળદ એ ફર્યો 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 પણ એટલો ફર્યો અને એના ઉપર આંખ પર બાંધી દેવામાં આવ્યું હતું, દેખાતું નહોતું, સવારથી સાંજ સુધી એ ફરે છે અને જોવે છે તો ત્યાંનો ત્યાં જ છે, ક્યાંય આગળ ગયો નથી, કારણ કે ગોળ 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 ફરે, ચાલે ઘણું બધું પણ ચાલીને પણ ત્યાં ને ત્યાં જ રહ્યો। તો આપણે પણ આખી જિંદગી ઘણા બધા પાપ પણ કરીએ છીએ અને પુણ્ય પણ કરીએ છીએ, પણ એ પાપ અને પુણ્ય કરીને પણ ક્યાંય આગળ નથી ચાલતા, જ્યાં હતા ત્યાંને ત્યાં જ રહીએ છે, એ વાત કુનકુંદાચાર્ય આ ત્રણ ગાથામાં વિસ્તારથી બતાવવાના છે। વિસ્તારથી ચર્ચા તો આ ગાથા પર આપણે આવતીકાલે કરવાની છે, પણ અહીંયા એની થોડીક રૂપરેખા સમજીએ છીએ કે સૌથી પહેલા એ કહે છે કે આવી રીતે પરિણામ જીવને મલિન થાય છે, મલિન પરિણામના કારણે કર્મોનો બંધ થાય છે અને એના કારણે ચાર ગતિનું પરિભ્રમણ થાય છે।
જ્યારે ચાર ગતિમાં પરિભ્રમણ થાય છે ત્યારે એને શરીરની પ્રાપ્તિ થાય છે, કોઈ ને કોઈ શરીરમાં એ જાય છે. એક સમય પણ એવો નથી કે કોઈ શરીર વગર આત્મા રહ્યો હોય. જ્યાં પણ રહ્યો ત્યાં શરીરની સાથે રહ્યો, અને જે શરીરની સાથે રહ્યો એ શરીરમાં એનો સહજ રૂપે એકત્વપણાનો ભાવ થયો, એટલા માટે ફરીથી એને શરીર અને શરીરના અંગભૂત એવી પાંચ ઇન્દ્રિયો મળી. પાંચ ઇન્દ્રિયોમાંથી જે ગતિમાં હોય, માનો એકેન્દ્રિય તરીકે જન્મ થયો હોય તો એક જ ઇન્દ્રિય મળી, બે ઇન્દ્રિયમાં જન્મ થયો તો બે, ત્રણ ઇન્દ્રિયમાં ત્રણ, ચાર ઇન્દ્રિયમાં ચાર ને પંચેન્દ્રિયમાં પાંચ. આવી રીતે જે ગતિમાં એનો જન્મ થયો ત્યાં એવા પ્રકારની ઇન્દ્રિયો મળી, એ ઇન્દ્રિયોથી પછી પાછા નવા પદાર્થોને ભોગવવાના ભાવ ઉત્પન્ન થયા, એ ભાવથી પાછું સંસાર પરિભ્રમણ થયું. એ ભાવને ભોગવવા માટે રાગ અને દ્વેષના ભાવ વધતા ગયા, જેના કારણે સંસારનું પરિભ્રમણ પાછું એનું ચાલુને ચાલુ રહ્યું. એ બધી વાત આ ત્રણ ગાથાના અંદર બતાવશે. અને છેલ્લે કહે છે કે આવા પ્રકારનું સંસારનું પરિભ્રમણ બે પ્રકારનું હોય છે, એક અનાદિ અનંત અને બીજું અનાદિ શાંત. અનાદિ અનંત એટલે અનાદિ કાળથી ચાલી રહેલું અને અનંત કાળ સુધી ચાલે એવું. અનાદિ શાંત એટલે અનાદિ કાળથી ચાલી રહેલું અને અંત જેનો આવવાનો છે એવું, તો એને એમ કહેવાય અનાદિ શાંત. શાંત એટલે અંત વાળું, અંત સહિત. બે પ્રકારના પરિભ્રમણ કોણ બતાવશે? બોલ ચિરાગ. કયા બે પ્રકારના સંસારના પરિભ્રમણના બે પ્રકાર કયા કયા? બોલ દક્ષા. અનાદિ અનંત પહેલું અને બીજું અનાદિ શાંત. આવડશે? બોલ નોની. અનાદિ અનંત. અરે વાહ વાહ, બેહી જા, જો બોલો. શાંત શાંત નહીં, બેસો. હા, અનાદિ અનંત અને અનાદિ શાંત નો અર્થ કોણ બતાવશે? બોલ રાહુલ. અનાદિ અનંત અનાદિ શાંત જોજો ધીરે ધીરે. પછી સુધીર. અનાદિ અનંત એટલે ક્યારેય પણ શરૂઆત ન થઈ હોય, અનાદિથી ચાલી રહેલું અને અનંત કાળ સુધી ચાલનારું, એ અનાદિ અનંત. અનંત કાળ સુધી ચાલનારું જેનો અંત નથી આવવાનો, અને અનાદિ કાળથી ચાલી રહેલું અને જેનો અંત આવવાનો છે એવું, એને કહેવાય અનાદિ શાંત. બોલ કેતી. અનંત કાળ સુધી. બોલો રીટાબેન, આવડશે? નહીં આવડે? ગીતાબેન તમને કોશિશ કરો. જો ચાર શબ્દના અર્થ બોલવાના છે. અનાદિ અનંત એટલે શું? અનાદિ અનંત પરિભ્રમણ એટલે શું? અનાદિ કાળથી ચાલી રહેલું અને અનંત કાળ સુધી ચાલે તેવું,
બરાબર, એ અનાદિ અનંત. અનાદિ શાંત એટલે, અને અનાદિકાળથી ચાલી રહેલું અને જેનો અંત આવવાનો છે તેવું, એ શાંત. શાંત બોલ કલ્પના, ચારે ચાર. આમ તો ત્રણ જ યાદ રાખવાના છે, કારણ કે બે તો એક સરખા જ છે. અનાદિ ચાલી આવેલું, ચાલે એવું, એ અનાદિ. બહુ સરસ. અને અનાદિકાળથી ચાલી રહેલું, જેનો અંત છે તેવું, અનાદિ શાંત. શાંત બોલો. આવડશે સુધી બોલ, નહી આવડે ને? આવડે છે? બઢિયા બોલ. અનંત અનંત, આ ચારેયના અર્થ તમને કાલે લખાવી દઈશ અને કાલે બધા યાદ કરીને રાખજો. બરાબર, બેસો. અહીંયા આપણે 128, 129 અને 130 એ ત્રણ ગાથા પર સામાન્ય ચર્ચા કરી છે, અને વિશેષ ચર્ચા આપણે આવતીકાલે આ ત્રણ ગાથા પર કરીને આપણે આગળ જઈશું.